मतलब गीता है तने मंगलसूत्र पाछो आपी दीधु विजय? हाँ यार, हूँ जे मंगलसूत्र बहुज प्रेम थी गीता ना गळामां पहेरावानो हतो ने, जे मंगलसूत्र अमारा प्रेमनी निशानी बनशे एवुं विचार्युं तुं ने, ए मंगलसूत्र ने पाछुं आप्युं। एणे जे मारा माटे कर्युं ए एनुं कर्तव्य हतुं एवुं कह्युं। गीता, जो आ बधु तारो कर्तव्य हतु तो ते हॉस्पिटल मा विजय ने तारो पति केम कयो हतो? हां, केम के परिवार मा थी कोई साइन ना करे तो लोको ऑपरेशन ना करत एवू कह रिया हता। तो पछी लोई केम आप्यू? केम के मारु लोई पण ओ नेगेटिव हतु। वाओ, બહુત સરસ રીતે ખોટું બોલતો। 15 દિવસ પહેલા જ તે બીજા કોકને લોહી આપ્યું તું, તો પણ તે બીજાને લોહી કેમ આપ્યું? ઈ વાત હાચી કે ડોક્ટર માની ગયા હતા, પણ તે એમને જબરજસ્તી કેમ મનાવ્યા? એ ના તો આ તારું કર્તવ્ય હતું અને ના તો આ તારી માણસાઈ, ઈ તો એનાથી પણ કંઈક વિશેષ હતું। આ આંખ સામે કોઈનો જીવ જઈ રહ્યો હોય તો શાંત કેવી રીતે બેસાય? બચાવ માટે એનાથી જે થાય એ કરે માણસ, મેં પણ એ જ કર્યું। શું ગીતા, તું પણ લોહી આપ્યા પછી પણ વિજયને બચાવવા માટે તું ભગવાનને પ્રાર્થના કરવા કેમ ગઈ હતી? વિજયને ખોઈ બેસી સેવો ડર હતો ને તને? જો વિજય તારો કોઈ જ નથી તો એને ખોવાનો ડર કેમ લાગ્યો તને? બધાનો જીવ કિંમતી છે એટલે પ્રાર્થના તો કરવી જોઈએ ને। એટલે તારી નજરમાં હું ખાલી એક સામાન્ય માણસ છું? તારા માટે હું બદલાયો છું એ તું નથી માનતી ને? મારું હૃદય તારા માટે ધડકતું નથી એમ જ કહેવા માંગે છે? તારા વિના મારી જિંદગી જિંદગી જ નથી એ વાતની ખબર નથી તને? હું તારા માટે જન્મ્યો છું એવું તું ક્યારે ફીલ નથી કરી શકી? બોલ ગીતા, જવાબ આપ। ગીતા, એક મિનિટ। ગીતા, જુઓને કેટલા મોટા સંકટમાંથી આપણે માંડ માંડ બચી ગયા। મેં યોગ્ય સમય પર કોલ રિસીવ કર્યો એટલે બધું ઠીક થઈ ગયું, નહીં તો આપણે કવરમાં કોનો ફોટો હોઈ શકે છે વિચારીને માથું પકડીને બેસી રહે। સારું થયું રમેશનો કોલ મેં એમના કોલ લિસ્ટમાંથી ડિલીટ કરી નાખ્યો, જો એવું ના કરે તો એમને મારી ઉપર શંકા જાત અને એના પછી બીજા મોટા પ્રોબ્લેમ્સ થઈ જાત। હેલો, એ બેના, આ મમ મને કોઈ ક્રેડિટ નહીં, અંદર અંદર વેચી લો તમે બધું। મારી નાની અમથી ભૂલ થઈ જાય તો આય તમે મારી ધોલાઈ કરી નાખો છો બેના। તારો જે આ શ્વાસ ચાલે છે એની પાછળ આ ભાઈનો હાથ છે, આ સીતારાનો હાથ છે। રાતો રાત એરપોર્ટ જઈને
कार खोली चेक करी एमा कोई नहीं अभी खातरी कूणे आली हाँ तो अवे हूँ शू करू तारा सामान्य काम माटे आखा शहर मा तारा पोस्टर लगावी ने तने एवोर्ड आपी ने तारू सन्मान करवु जोईए हाँ ये गोंडा पीठ बतावी ने शाबाशी मळे एवुं कोम अने दंडो पड़े एवुं कोम नाच करवु जोईए मूडू बंद करीने बेस बून कार आवती जशे जीजाजी दौड़ता जशे ने आखी कार मो शोधखोळ करशे पण इमने त्यां कई ज नहीं मळे काले मने कोई ना मळ्यो ए विचारीने मु पोते ज गुस्सा मां छुं અને જીજુ શું અંતરે છે એમ હત્યા થઈ છે એવું કહેવા વાળાની હત્યા જ કરી નોખશે એટલા ગુસ્સામાં છે જીજુ પણ આ રમેશ આવું ચમ કરે છે ફોન કરીને કીધું કે ફોટો મૂક્યો છે પછી ચમ ના મેલ્યો ખબર નહીં મોટા ભાઈ પણ એના હાથે જે ગડબડ થઈ છે ને એને હું હથિયાર બનાવીને એમના દિમાગમાંથી એમની પહેલી પત્નીની હત્યાની વાત કાઢીને ફેંકી દઈશ પહેલા કારને આવી જવા દો જ્યારે તમારા જીજાજીને કારમાં બહુ જ શોધવા છતાં કંઈ નહીં મળે ત્યારે એમને રમેશ પર ગુસ્સો આવશે અને પછી હું આખી પરિસ્થિતિને બદલી નાખીશ ક્યાં છો તમે સીટ નીચે એક કવર છે ઠીક છે તમે કવર લાવીને મને આપી દો તમે એને ખોલશો નહીં જો તને મારા માટે પ્રેમ જ નથી તો પછી મને હાથમાં ઈજા થઈ ત્યારે તારી આંખોમાં આંસુ કેમ આવી ગયા હતા મને ગુંડાના હાથે માર ખાતો જોઈ તું કેમ ચિંતામાં પડી ગઈ જ્યારે મેં ઉપવાસ કર્યો હતો ત્યારે એના કારણે રસ્તા પર પડી ગયો ત્યારે તું મને પીઠ સાથે બાંધીને સાયકલ પર ઘરે કેમ લઈ ગઈ હતી મને તારા હાથે કેમ જમાડ્યો તારે આ બધું કરવાની શું જરૂર હતી તું ટેન્શન ના લઈશ વિજય ચૂપ બેસવાનું તું શું લઈશ ગિરીશ સોરી યાર કર્તવ્ય જવાબદારી નિભાવવા માટે માણસાઈ દેખાડવા માટે મારી પાસે બહુ બધા લોકો છે પણ તે આવું કેમ કર્યું ગીતા ચૂપ કેમ ઊભી છે તું જવાબ તો આપ ગીતા આટલા દિવસમાં એકે દિવસ એક વાર તને મારી યાદ નથી આવી સાચું બોલ મારા માટે તારા હૃદયમાં કોઈ લાગણીઓ જન્મી જ નથી તને એવું નથી લાગ્યું કે હું હંમેશા તારી પાસે હોઉં છું મને હંમેશા વઢીને
મોડું ફેરવીને જતી મને છુપાઈ છુપાઈને જોઈને તું ક્યારે ખુશ નથી થઈ ગીતા? મારા વિશે જાત જાતના સપના જોઈને એ સાચા પડે એવી રીતે ભગવાનને પ્રાર્થના નથી કરી? હું જેટલું તારી જિંદગીથી દૂર જવાનો પ્રયત્ન કરું છું એટલો જ તમારી પાસે આવી જાય છે વિજય. મને આ મંગળસૂત્ર પહેરાવવાનો નિર્ણય કરીને તું મારી નજરમાં બહુ મહાન બની ગયો છે વિજય. બોલ ને ગીતા, ચૂપ કેમ છે તું? હું તને એક મિનિટ માટે પણ નથી ગમ્યો. ગમ્યો છે. તો પછી ત્યાં મંગળસૂત્ર મને પાછું કેમ આપ્યું? કેમ કેમ કે આ મંગળસૂત્ર હું જાતે ના પહેરી શકું વિજય. ઠૂસો કે હું બૂમો ના પાડું, નહીં પાડું. માત માત માત. એક મિનિટ એક મિનિટ. તમે પહેલી વાર જુઓ છો ને? અત્યાર સુધી 5-6 વાર માર ખાતો છો મેં તો. તમારા લોકોમાં દયા નામની કોઈ વસ્તુ નહીં કહું. એક એક ખૂણો કારનો તપાસી લીધો મેં, ખબર છે તમને? મોઢું બંધ કર. નહીં કરું. જો તું સરખી રીતે શોધતો તો એ કવર મને મળી જાત. તું ક્યારે કોઈ કામ સરખું કરતો જ નથી. આખી રાત કવર શોધતો રહ્યો અને કવર સીટ નીચે પડેલું હતું, આનો શું મતલબ થયો? એ જ કે તું કોઈ જ કામ કરવાને લાયક જ નથી. ત્યાં ચમ કર્યું સિતારા, હાચી તે કારમો જોયું તું કે પછી ત્યાં જ કારમો હોઈ જ્યો હતો અને સપના જોતો હતો? હે ઓ પુણ્યાત્મા, મેં બધું ઓધ્યું તું. યના મને લાગે છે કે મોસ્ટલી તો એને મારા ઓધ્યા પછી જ કારમો કવર મેલ્યું હશે. તે તારું કામ સરખી રીતે કર્યું નથી એ માની લે. બીજા પર દોષ કેમ ઢોળી રહ્યો છે? બોન, બહુ ટેન્શન થઈ રહ્યું છે. હું જરા સમય જોઈ લઉં. સમય? આવું અલાઈ ના. રાહુકાળ બહુ નજીક આવી ગયો છે અને ઉપરથી આ ગધેડો બધું કોમ બગાડીને આવી ગયો છે. બૂન, તારા ગ્રહોની સ્થિતિ પણ બદલાઈ રહી છે. સંકટ આવશે એવો સંકેત મળી રહ્યો છે. બૂન ભાઈ, પ્લીઝ, તમે આ ગ્રહો વિશે કહીને મને વધારે ટેન્શન ના આપશો. પહેલા જે કવરમાં કોનો ફોટો હશે વિચારી વિચારીને મારું તો માથું ફાટી રહ્યું છે. હું કરું મને પણ કોઈ સમજાતું નહીં. બૂન, આજે આપણે 100% પકડાઈ જવાના છીએ. હાથે ના પહેરી શકું વિજય. એટલે એનો મતલબ એ થયો કે તું
આવી ત્યારે આ દોરો હું જાતે જ પહેરીને આવી હતી, કેમ કે એ લગ્નનું ખાલી નાટક હતું. અને અત્યારે જો આ મંગળસૂત્ર હું મારા હાથે જ પહેરી લઈશ તો આ લગ્ન સાચા લગ્ન તો નહીં જ કહેવાય ને વિજય. એ લગ્નનો કોઈ મતલબ નહીં રહે. ગીતા, તું કોઈ મોટી વાત કહેતી હોય ને એવું મને સમજાઈ રહ્યું છે. સાચી વાત કીધી ને ગીતા? અરે બુદ્ધુ, આ મંગળસૂત્ર મેં તને હમણાં જે કહ્યું એ ફરીથી બોલ ને પ્લીઝ. ઉભી રે ઉભી રે ઉભી રે. આહા,